કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા છેલ્લા 4 માસથી અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા. વિશ્વની સૌથી મોટી લોકશાહીને લોકડાઉન કરવામાં આવી, લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સૂચના આપવામાં આવી, માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. પરંતુ સરકારની આ ગાઈડલાઈનનું પાલન કરવામાં જિલ્લાની જનતા જરા પણ ગંભીર ના બની અને કોરોના જેટલા ખતરનાક વાયરસથી જાણે બેખોફ હોય તેમ કોઈ પણ સુરક્ષા વગર ફરતી રહી. આમ પણ આપણા દેશની જનતા જ્યાં સુધી સંપૂર્ણ રીતે અને ખૂબ જ ખરાબ રીતે ફસાય નહીં ત્યાં સુધી ગંભીર બનતી નથી. અને અત્યારે કોરોના વાયરસને લઈ પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. ભારતમાં ધીરે ધીરે કોરોનાને લઈ પરિસ્થિતિની ખૂબ જ વસણી રહી છે અને લોકોમાં હજુ પણ જાગૃતિ જોવા મળતી નથી અને તેનું આગામી સમયમાં પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે તેમ છે. કોરોના વોરિયર્સ દ્વારા લોકડાઉન દરમિયાન ખડેપગે દિવસ રાત ફરજ બજાવીને લોકોને સુરક્ષિત રાખવાના કરવામાં આવેલા પ્રયાસ પર હવે પાણી ફરી વળ્યું છે અને કોરોનાના લીધે હવે મૃત્યુઆંક પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે મુંબઈ ખાતે આવેલી લીલાવતી હોસ્પિટલના તબીબનો પણ એક ઓડિયો વાયરલ થયો છે અને આ વાયરલ ઓડિયોમાં તબીબ કોરોના વાયરસની ગંભીરતા લોકોને સમજાવી રહ્યા છે અને આગામી સમયમાં પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે છે તે અંગે વાત કરી છે અને લોકોને પણ અત્યારે આ બાબતે ગંભીર બનવાની અપીલ કરી છે. આ ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ એકવાર તમે પણ કોરોના વાયરસ કેટલો ખતરનાક છે તે તમે સમજી શકશો. સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો, ખુદ માસ્ક પહેનો, શિલ્ડ યુઝ કરો, બાકી દુનિયા કો બોલને કા ટાઈમ ખતમ હો ગયા, હર એક કો અભી અપની જાન બચાની હૈ, સિમ્પલ એઝ દેટ, ક્યોંકિ અભી લોકડાઉન હો ચુકા હૈ ખતમ. અપના અપના રક્ષણ કરો, જિસકે કિસ્મત મેં હોગા બચના વો બચેગા. ગવર્મેન્ટને બોલ દિયા, પોલીસને બોલ દિયા, ડોક્ટર્સને બોલ દિયા, એનજીઓઝને સમજા દિયા, કાઉન્સિલર્સને સમજા દિયા, સબ હો ગયા હૈ. તો અભી એસા નહીં હૈ કે કોઈ ગલતીમાં ગફલત મેં મરેગા. જો મરેગા વો જાનબૂઝ કે અપના ડેડશાનાપન દિખા કે મરેગા. તો ઇસકે લિયે અભી કિસી કો સમજાને કી કાઉન્સિલિંગ કરને કી જરૂરત નહીં, જિસમે અપની જાન કા જોખમ હો, ફોન પે કરો, નો ડાઉટ. બટ બહાર નિકલો ઘર સે તો અપના પૂરા ફેસ પેક કરકે નિકલો, તાકી અપને કોઈ રિસ્ક ના હો. और जो वॉशिंग इंस्ट्रक्शंस दिए हुए हैं WHO ने, डॉक्टर्स ने, उसको फॉलो करो बस, तो अपन सेफ रहेंगे. रेगुलरली गर्म पानी पिया करो एंड ये निकल जाएगा फेज़. और एक डेढ़ महीने के बाद जब भी ज़्यादा नंबर्स बढ़ेंगे, क्योंकि ये प्रूव हो चुका है कि नंबर्स बढ़ रहे हैं, जैसे लॉकडाउन खुलता है लोग पागल जैसे बाहर निकल रहे हैं और 15 दिन के अंदर ही दिखाई देता है कि एकदम एक पीक आ जाता है, उसके बाद तो फ्लैटन आउट हो रहा है. सो दैट्स अ हिस्ट्री, मतलब दिख रहा है हमको, इटली में हुआ, बाकी सब कंट्रीज में हुआ, इंडिया में भी 110% होगा. कितना होगा पता नहीं, एक एस्टिमेट जो लगाया जा रहा है कि करीब 16 लाख लोग एक झटके में इन्फेक्ट होने वाले हैं. अब ये स्टैट्स के हिसाब से क्या एस्टिमेट है, सच है झूठ है पता नहीं, कुछ लोग बोल रहे हैं 1 करोड़ के ऊपर चला जाएगा फिगर. बट जो भी है उससे क्या होगा कि एक ऑटोमेटिक बोलते हैं ना, जब तक जान नहीं जाती बहुत लोगों की तब तक वो डर नहीं बैठता. अभी लोगों को आदत पड़ गई कि ठीक है ना यार, हज़ारों में एक मर रहा है, वो मैं तो नहीं हूँ ना, मेरे रिश्ते में तो नहीं है ना, मेरा पड़ोसी तो नहीं है ना, तो एक एटीट्यूड आ गया है, एक ओवर कॉन्फिडेंस आ गया है. जब वो घर के नज़दीक कोई होगा, घर के अंदर जब कुछ हो जाएगा, तभी ऑटोमेटिक सबकी आँख खुलेगी. हम लोग कुछ नहीं कर सकते, हमने 75 दिन से लगातार काम करके बैंड बजवा ली अपनी, अभी बस हो गया, ठीक है ना. अभी अपना सिर्फ काम करो, जिसको खाना खिलाना है, जो भूखा है, इंसान हो जानवर हो, मदद करो उसकी. बाकी किसी को मास्क पहनो, ग्लव्स पहनो, हाथ धो, ये समझाने का टाइम ख़त्म हो गया. अभी हर किसी को अक्ल आ चुकी है, जिसको करना है करेगा, नहीं करना है नहीं करेगा, सिंपल एज दैट. बस अपने ग्रुप के लोगों से रिक्वेस्ट है कि प्लीज़ टेक केयर ऑफ योर सेल्फ, बी सेफ, बाहर निकलो, क्योंकि अब भीड़ 10 गुना बढ़ गई है, पहले जैसा नहीं है. तो अपना अपना जो सेफ्टी मोड है वो चालू रखो, जैसे विक्रांत भाई ने किया था, शील्ड वगैरह लगाई थी, वो सबसे सेफ है कि गलती से भी कहीं से कुछ उड़ के अपने मुंह पे नहीं आना चाहिए, बिकॉज अपने पे काफ़ी लोग डिपेंड है, काफ़ी जानवर डिपेंड है, तो हमको बीमार नहीं होना है. बस तो अपना ख्याल रखो, बाकी है ऊपर वाला देखने को संभालने को, जो होगा अच्छे के लिए होगा ना.